सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। अत्यारे आपणे तेनी चर्चा चालेली साधननी पाची साधन चतुष्टयमांथी वैराग्यनी बोधनी अने उपरती आ त्रणनी चर्चा चाले छे। तो आपणे बताव्यो के कोनी शु अवधि छे वैराग्य प्राप्त थयो होय ए क्यारे कहेवाय। तो जो अहीं छेल्ला श्लोकमां कह्युं वैराग्यस्य 420માં શ્લોકમાં આપણને કહ્યું વૈરાગ્યસ્ય ફલમ બોધઃ। વૈરાગ્યનું ફળ શું છે? બોધ, જ્ઞાન। બોધસ્ય ઉપરતિહિ ફલમ, અને બોધનું જ્ઞાન, બોધનું ફળ શું છે? ઉપરતિ। ચારસો વીસ સ્વાનંદાનુભવાત શાંતિહિ એષૈવ ઉપરતેઃ ફલમ। અને ઉપરતિ મનનું લીન થવું એનું ફળ શું છે? તો કે આત્માના આનંદનો આવિર્ભાવ થવો, એ કહ્યું આ 420માં શ્લોકમાં કહ્યું। પછી હવે કહે છે 425માં, વચ્ચે બીજી બધી વાત કરી કે આનંદ શું છે બધી વાત કરી, હવે આપણને ફરીથી વૈરાગ્યની અવધિ કઈ, લિમિટ, વૈરાગ્યની અલ્ટિમેટ લિમિટ કે મર્યાદા કઈ એ કહે છે। પછી બોધની પણ લિમિટ એ બતાવે છે, અને લીન વૃત્તિ એટલે કે ઉપરતીની પણ અવધિ, ક્લાઇમેક્સ, છેલ્લો એનો એન્ડ શું છે એ વસ્તુ બતાવે છે। ચલો 425માં શ્લોકથી, હા આપણે આ બાકી હતું ને, 424 બાકી છે, પતી ગયું છે, હા તો આમાં મેં ભૂલથી લઈ। ચલો 425માં શ્લોકથી, વૈરાગ્ય બોધ ઉપરતયઃ તયઃ પૂર્ણતયા કદા જ્ઞેયા। વૈરાગ્ય આપણામાં જન્મ્યો છે, બોધ જન્મ્યો છે, અને ઉપરતી પણ આવી ગઈ છે, એ કેવી રીતે ખબર પડે? કદા જ્ઞેયા, ક્યારે ખબર પડે? ઇતિ પ્રશ્ને, એવો જો પ્રશ્ન હોય તો તદ અવધિમ શિષ્યાનુગ્રહાય ઉપદિશતી, તો પછી એની એ આપણને સમજાવે છે કે આવું થયું હોય તો સમજવું કે વૈરાગ્ય પૂર્ણ છે, બધાની આ લિમિટ આવે તો સમજી જવું। એટલે હવે કે છે જુઓ 425માં શ્લોક, વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય તદાવધિ अहं भावोदया भावः बोधस्य परमावधिः लीनवृत्तेरनुत्पत्ति
मर्यादा पोरते स्तु सा। तो किछे वासना अनुदयः भोग्ये वैराग्यस्य तद अवधि। वैराग्यनी अवधि, अवधि एटले लिमिट। जब आपणे कहीए ने आ छेल्लू पगथियो पहोंची गया, पछी पहोंची गया, अहीं सुधी आव्या एटले हवे पहोंची गया। वासना अनुदयः भोग्ये वैराग्यस्य तद अवधि। ज्यारे भोग्य वस्तुमां, भोग्य वस्तु सामे होय, जे पण पदार्थो ने भोग्य मानता होइए, એમાંથી કંઈક મેળવવાની ઈચ્છા ધરાવતા હોય, એવા પદાર્થો સામે હોય તો પણ કોઈ પણ પ્રકારની આપણામાં એના માટે ઈચ્છા જાગે નહીં, એને શું કહેવાય? વૈરાગ્ય। સમજી લેવાનું કે હવે વૈરાગ્ય પ્રાપ્ત થઈ ચૂક્યો છે। પ્રશ્ન તો એને કે વૈર, હું મારામાં વૈરાગ્ય પૂર્ણ માત્રામાં છે ક્યારે ખબર પડે? તો ક્યારે ખબર પડે? વિષયો પ્રત્યે કોઈ પણ પ્રકારની વાસના રહી, સામે હોય તો પણ, હા, કોઈ પણ વાસના ન રહે। પછી એ જ પ્રકારે બોધની અવધિ કઈ? તો કોઈ અહંભાવ ઉદય અભાવ, અહંભાવ ન જન્મે। અહંભાવ એટલે હું ફલાણી વ્યક્તિ છું, એવો તીવ્ર વ્યવહારમાં એવો ભાવ ના હોય। એકલા હોઈએ ત્યારે ટૂંકમાં હું બ્રહ્મ છું એવો ભાવ હોય, પણ ભાવ અથવા જ્ઞાન હોય અને હું ફલાણી વ્યક્તિ છું એવું વસ્તુ રહે નહીં, ત્યારે સમજવું કે બોધ હવે પ્રાપ્ત થઈ ચૂક્યો છે। લીન વૃત્તે હે, હવે ઉપરતીની મર્યાદા કઈ? ઉપરતી મારામાં છે, ઉપરતી એટલે પોતાનામાં સમાધાન થવું, એવું છે કેવી રીતે ખબર પડે? તો કે લીન વૃત્તે હે અનુત્પત્તિ, લીન વૃત્તિની ટૂંકમાં એક વખત બહિર્મુક્તમાંથી મુક્ત થયા પછી ફરી એ આવે નહીં। વૃત્તિ કે મન પોતાની સાથે જ રહે ત્યારે સમજવું, વળી પાછું ડિસ્ટર્બ ના થાય, વિક્ષિપ્ત ન થઈ જાય, એને કહેવાય અનુત્પત્તિ વૃત્તે હે, વૃત્તિની અનુત્પત્તિ। બસ ત્યારે શું કહે? એ ઉપરતીની અવધિ છે, એની મર્યાદા છે। આવું થાય ત્યારે સમજવું, કારણ કે આપણને એમ થાય ખોટા ખોટા વહેમ ના આવી જાય કે હું બહુ મોટો વૈરાગી છું, મને હવે જ્ઞાન થઈ ચૂક્યું છે, હવે મારું મન વિક્ષિપ્ત નહીં થાય, એવા એવા વહેમ ના આવી જાય, ન આવી, આવું ન થાય ત્યાં સુધી સમજવું કે કામ પત્યું નથી। એટલે અહીં હવે સમજાવે છે, જુઓ, ભોગ્ય વાસના અનુદય, ભોગ્ય ભોગ્ય વિષયોમાં જગત તરફ અત્યાર સુધી જ્ઞાન પહેલા આ બધી સમજ ના હોય ત્યાં સુધી દ્રષ્ટિ કેવી, હું બ્રહ્મ છું અને સર્વ કંઈ બ્રહ્મ છે એવું જ્ઞાન ન હોય ત્યાં સુધી શું હોય? ભોગ્ય વિષયો હોય, અમુક વિષયો પ્રત્યે કઈ દ્રષ્ટિ હોય કે આ મારા કામનું છે, કામનું છે એટલે એનાથી મારી કોઈક પ્રકારની ભૂખને હું સંતોષું, કોઈક પ્રકારની અતૃપ્તિને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું, એ કોઈ શારીરિક સ્તરે હોય, લાગણીના સ્તરે, શારીરિક સ્તરની કોઈ અધૂરપ હોય, લાગણીના સ્તરની અધૂરપ હોય, અહંકારના એટલે કે બુદ્ધિના સ્તરની અધૂરપ હોય, આનંદના સ્તરની અધૂરપ હોય, આ એકે અધૂરપ જે અજ્ઞાનમાં હોય છે, અજ્ઞાન અવસ્થામાં હોય છે, એ જ્યારે ન જાગે એવા વિષયો સામે હોય તો પણ એ જાગે જ નહીં આપણામાં, તો સમજવું કે આ શું છે? વૈરાગ્ય પ્રાપ્ત થયો। પહેલા જે જે વિષયોથી આપણે સુખ મેળવતા હતા, અને મેં કહ્યું ને સુખ મેળવવાના જુદા જુદા વિષયો ડિપેન્ડ્સ, કોને કે વસ્તુ ગમે, કોઈકને માત્ર સારું ભોજન જોઈને, સામે ભોજનના એવા પદાર્થ ભૂખ લાગી હોય ત્યારે પણ એમ એક લાલચ જ હોય એવું હોય, કોઈકને બીજી ઇન્દ્રિયોની ભૂખ હોય, કોઈકને લાગણીની જરૂરિયાત હોય, તો આ બધું જ્યાંથી મળી શકે એવા પદાર્થોની મધ્યમાં તમે હોવ તો પણ એ વસ્તુ ઉત્પન્ન ના થાય, ક્યારે ના થાય? હવે એની જરૂરત ના રહે। આમાંથી સુખ મેળવવાની ઈચ્છા ક્યાં સુધી હોય? જ્યારે આને પહેલા હું ભોગ્ય પદાર્થ સમજું, આ મારી ભૂખ પૂર્ણ કરશે એવું માનું, અને પછી એને મેળવવાનો પ્રયત્ન કરું, અને પછી હું ભોગું, આટલું થાય ત્યારે આ વિષયમાંથી આપણે
આપણી ઈચ્છા પૂર્ણ કરતા હોઈએ છીએ. પહેલા આને આના ઉપર અધ્યારોપ થાય, કેવો કે આ ભોગ્ય પદાર્થ છે, સારો પદાર્થ છે, આ બે હોય એમાંથી મને આના પ્રત્યે એવું થાય, આમાં કદાચ ના થાય, પછી એને મેળવવાનો પ્રયત્ન કરું અને પછી હાથમાં આવે એટલે એને ભોગવું, આ વસ્તુ થતી હોય છે. હવે શું કહે છે કે જ્ઞાન કોને કહેવાય, કે આ સામે હોય તો પણ હું એને એના પ્રત્યે કોઈ એવું ના થાય, જલ્દી લઈ લો, જલ્દી મેળવી લો, બીજા કોઈના હાથમાં આવે પહેલા લઈ લઈએ, અથવા આવું મળે વધારે, આવું કંઈ થાય જ નહીં, કૂટવત કૂટસ્થ માણસ બની જાય છે. તો બરોબર છે, હા આપણા ભૂખ લાગી હોય ને કોઈક આપણા ડીશમાં એ પીરસે તો લઈએ, એવું નથી કે ન લઈએ, પણ એ હાથે કરીને મંગાવીએ નહીં, સમજ્યા તમે? આ તો સાદી બધી વસ્તુઓમાં એવો વાંધો નથી, પણ બાકી જીના વગર ચાલે નહીં, જગતના અમુક વિષયો વગર મને ચાલે જ નહીં, સુખ માટે થઈને, કદાચ આપણી તબિયતને કારણે અમુક જરૂરિયાત હોય એ વસ્તુ અલગ છે, આપણે એની વાત નથી કરતા કે ભાઈ મારી તબિયત અત્યારે ખરાબ છે એટલે મારે હમણાં સૂપ જોઈએ, પણ એમાં એવો આગ્રહ ના હોય કે જોઈએ જ જોઈએ, કશું એવો આગ્રહ જ ના હોય, અને એની હાજરીમાં પણ કંઈ થાય નહીં. પહેલા તો ને તો એની હાજરી હોય તો તરત એમ થાય, પહેલા આમ ધારો કે કોઈક આપણે અમુક વસ્તુને જોઈએ, નવી નવી બાઇક મોટરસાયકલની એડવર્ટાઇઝ આવતી હોય, ગાડીઓની એડવર્ટિઝમેન્ટ આવતી હોય, બધું કેટલાય બધી એડવર્ટિઝમેન્ટ આવતી હોય, માર્કેટિંગ બધાનું થતું હોય, અને જોઈએ અને તરત થાય કે ના હવે આ લેવા જેવું છે, દરરોજ નવા નવા ફોન નીકળે, 2G, 3G, 4G, 5G કેટલાય નીકળશે, 7G ને બધું કેટલું નીકળે, તરત આપણને એમ થાય હવે આપણો આ નકામ 2G નકામ, હવે શું જોઈએ, જીઓ જ જોઈએ એનો, પણ પછી એના વખત ચાલે જ નહીં. આ તો આવું કંઈ પણ હોય બધું બરોબર છે, એ ક્યારે થાય, જ્યારે એના ઉપર હવે મારા સુખનો આધાર નથી, આપણા સુખનો આધાર એના ઉપર ના હોય, ભલભલી વસ્તુ માટે આવું થાય, એને શું કહેવાય કે તે વૈરાગ્યની અવધિ. બસ હવે ભાઈ આવું થાય ત્યારે સમજવું કે ના વૈરાગ્ય હવે છે, એનું કારણ આના પ્રત્યે ઈચ્છા નથી, કેમ, કારણ કે આ જે આપતું હતું એનાથી અનેક ગણું મને મારામાંથી પ્રાપ્ત થાય છે, સાથે સાથે એવું જ્ઞાન પણ છે કે આ તો મિથ્યા છે, આ હોય છે, અને આ જ્યારે આનંદ આપતું જણાય ત્યારે પણ ખરેખર આનંદ તો મને મારો જ મળતો હતો, સમજ પડી, આવું થાય ત્યારે વૈરાગ્ય કહેવાય, નહીં કે હું આનાથી ભાગી જઉં, એને કહેવાય વૈરાગ્ય. તદીય મન વિષયેશુ નષ્ટમેવ, એનું મન તો વિષયો પ્રત્યે નષ્ટ જ થઈ ગયું છે, અર્થાત મન એના સ્વરૂપથી નાશ નથી થયો, મન તો એનું કામ કરે છે પણ વિષયો પ્રત્યેની એષણા રહેતી નથી, એ જ વિષયની બીજાને જરૂર હોય તો એ મદદ કરે, જા તું લઈ આવ, પહેલું હું પૈસા આપું છું, જા લઈ આવ, એ કરે માણસ બીજા માટે બધું ઉત્પન્ન કરે, એટલે એ પ્રમાણે તો એનું મન કામ કરે છે, સમજો, મનનો નાશ, મનોનાશ જે કહે છે શાસ્ત્રમાં, મનોનાશ એટલે મન સ્વરૂપથી બસ હવે વિચારી જ ના શકે એવું નહીં, મનની વિચારવાની, ચિંતન કરવાની એ શક્તિ તો અકબંધ રહે, ઉલટી વધે, પણ કઈ રીતે એનો નાશ થઈ ગયો, કે એને ભોગ્ય પદાર્થ તરીકે માની અને પછી એના માટે જે પ્રયત્નો થાય એવી પ્રકારની મનની વૃત્તિ હવે જતી રહે, એટલે કે એ રીતે તો તદીયમ મનઃ વિષયેષુ નષ્ટમેવ, આવું રીતે થયેલું મન આ પ્રકારની ભોગવાસનામાંથી તો મુક્ત થઈ ગયું છે, માટે રાગની કોઈ શક્યતા જ રહી નથી, કુતઃ રાગ પ્રસક્તિ, રાગની ક્યાં પોસિબિલિટી જ રહી, એને રાગ જન્મવાનો આવે છે નહીં, કોઈ કોઈ વસ્તુ માટે રાગ નહીં જન્મે, જો પહેલા જન્મતો હતો તો જન્મી શકે, એ ક્યારે થાય, માત્ર ને માત્ર પોતાનામાંથી આનંદ આવતો હોય,
પોતાનામાંથી આનંદ આવતો હોય, મિથ્યાત્વ એટલું સ્પષ્ટ સમજ હોય, ત્યારે જ એ થાય, બાકી ના થાય. પછી હવે અહંભાવ ઉદય વાત, અહંભાવસ્ય ઉદય અભાવ. અહમ બોધની અવધિ બતાવે, બોધ થયો એવું ક્યારે ખબર પડે? તો કે છે અહંભાવસ્ય ઉદય અભાવ, અનુત્પત્તિ, અહંકાર ન જન્મે. અહંકાર બી જુઓ, આ વ્યક્તિ આ બધી ક્યારની વાત કરે છે ખબર પડી? જ્યારે જગત જોડે વ્યવહાર ચાલી રહ્યો છે, જગત જોડે વ્યવહાર ચાલે છે ત્યારની વાત છે. લોકો સાથે જ્ઞાની પુરુષ પણ, અથવા હજી જ્ઞાન થયું એ ક્યારે ખબર પડે? કે વ્યવહાર, લોકો સાથે ઇન્ટરેક્શન, વ્યવહાર બધું હોય ત્યારે પણ અહંભાવનો ઉદય નથી. અહંભાવનો ઉદય એટલે હું આમનાથી જુદો છું એવું અંદરથી ના હોય, ભેદભાવ ના રહે. બીજી વ્યક્તિને જુએ ખરા, પણ એ જુદી છે, મારાથી અલગ છે, એનામાં કોઈ બીજી વિશેષતા છે જેને કારણે રાગ જન્મી શકે, ક્રોધ જન્મી શકે, લોભ જન્મી શકે, દ્વૈત બુદ્ધિને કારણે એ વસ્તુ જતી રહે છે. સમજ પડી? એ વસ્તુ જતી રહે. બોધ ત્યારે સમજવું, બોધસ્ય અદ્વૈત. જગતમાં, જગતના લોકો સાથે એની જેમ જ, પહેલાની જેમ વ્યવહાર થતો હોય, પણ અંદરની દ્રષ્ટિ હવે કેવી છે? આ એકનો એક સાથે વ્યવહાર છે, પોતાનો જ પોતાની સાથેનો વ્યવહાર છે. એવી પ્રકાર જેમ કે ભગવાન કૃષ્ણ હોય તો એ અર્જુનની સાથે વ્યવહાર કરે છે, એને શીખવાડે છે, બીજા બધાઓ સાથે, ઉદ્ધવ સાથે, બીજા બધા કેટલા હોય સાથે વ્યવહાર કરતા હોય, વ્યવહાર તો કરે છે બીજા સામાન્ય મનુષ્યોની જેમ, એ પણ બોલતા હોય, ચાલતા હોય, યુદ્ધમાં તો બધું કેટલું કરતા હોય, બેઠા બેઠા કેટલું એમણે કર્યું, બધી કેટલી રમતો રમ્યા, બધું કેટલું કર્યું, પણ આ બધામાં અહંભાવ ના હોય. કેમ? કારણ કે એમાં એમને અંગત રીતે કોઈ સ્વાર્થ સાધવાનો નથી, એ પ્રકારનો અહંકાર નષ્ટ થઈ ગયો છે, એ નથી રહ્યું. એને ખબર છે કે આ બધું એક રમત છે, અને એમાં રમત છે એટલે ગમે તેમ રમવું એવું નહીં, ગમે તેમ જ્યાં બોલ જાય ત્યાં જવા દો, કઈ આપણે રમત છે એટલે જ્યાં બોલ જાય ત્યાં જવા દો, તો પછી કશું જ ના થાય. રમે બરોબર, પણ કેવી રીતે? જીતીએ તોય બરોબર, હારીએ તોય બરોબર, અને જીતવા માટે રમે હું તો કહું છું, છતાં પણ ધારો કે ન જીતાય તો બી એને કારણે શોક ના જન્મે. બાકી રમત હોય તો બધા જીતવા માટે જ પ્રયત્ન કરતા હોય, કોઈ એમ કંઈક હારવા માટે ના કરે, બરોબર રમવાનું. પણ રમત ઇઝ રમત આફ્ટર ઓલ, એમાં જીતવાનો પ્રયત્ન છે. હારીએ તો આપણે બધી ઘણા પ્રયત્નો કરીએ કે કેમ આપણે બી આપણે વિચારીને રમીએ, પણ પછી હવે ધારો કે હાર્યા અને આપણને હાર્ટ એટેક આવી જાય એવું ના થાય, એવું ના થાય, એવું થાય નહીં. એટલે કે છે અહંભાવ ઉદય અભાવ, ત્યારે સમજ્યું કે આ જ્ઞાન થયું, નહીં તો અહમ એમ જાય ભાઈ નહીં. અહંકાર એટલે હું જુદો, અને જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી એને પકડી રાખવાની, એને મોટા બનાવવાની, એની સલામતીની આ બધી જરૂરિયાત હોય છે. સી અન્ડરસ્ટેન્ડ, એમાં આપણે ખોટું નથી, ખોટું મીન્સ એમાં કોઈ એ કંઈ પાપ નથી, પણ એ જરૂરિયાત છે. અજ્ઞાનમાં, અજ્ઞાનમાં પોતાની જાતને જાળવવો પડે, નહીતર હું ક્યાંય નો નથી. આટલા મોટા જગતમાં મારે મારું સ્થાન બનાવવું પડે, બીજાથી મારું રક્ષણ કરવું પડે, આ બધું રહે જ. કેમ? કારણ કે નહીં તો મને લોકો કચડી નાખે, એટલે મારે બતાવવું પડે. એટલે દરેક પોતાનું ડિફેન્સ, બધા પોતાની જાતનો બચાવ કરે. કારણ કે એની સમજ કેવી છે? આ મોટો છે મારાથી ને તો એ મને કચડી નાખશે. ઓફિસમાં એ લોકો પોતાના બોસથી ને આ બધા સતત એક ધીમી લડત જ અંદર ચાલતી હોય છે, બધાની અંદર અંદર એવું બધું હોય જ. ઘરમાં એવું હોય, એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરે તો બીજા તરત મોઢું
થોડા વર્ષો ચૂપ રહે, પછી તરત કે કેમ કઈ અમે કહીએ છીએ. અને ચૂપ રહેતા હોય ને ત્યારે પણ એ કચડાતા હોય અંદર, ધારો કે પણ એવું બને. એટલે વ્યક્ત કે અવ્યક્ત રીતે આ અહમ માટે સતત એક એને બચાવવાનો, સલામત રાખવાનો, મોટો બનાવવાનો સતત આ કામ ચાલતું હોય છે. એ બધું હવે નથી, એ બધું હવે જતું રહ્યું. એનો અર્થ એ કે એ જે કરવાનું એ ન કરે, પણ અંદરથી એને ખબર છે. પછી એ કંઈ ખોટું તો થાય જ નહીં, એ બીજાને સમજાવવાનું હોય તો સમજાવી પણ શકે. એટલે કે છે આ કોના જેવું છે, તો કે છે જો યદ અહંત્વે ન જ્ઞાતમ તદ બ્રહ્મ, જે તેમ પેલું આ બાધ સામાનાદિક શું થયું, આ થયું બાધાયામ સામાનાદિકરણ્યમ. શું કે છે, હવે કયું જ્ઞાન છે, જેમ આપણે પેલું વાક્ય છે ને યહ ચોરઃ સ સ્થાણુઃ, અંધારામાં આપણે એક ગામથી બીજે ગામ જતા હતા અથવા અંધારામાં જતા હતા અને એક ઝાડનું ઠૂઠું દેખાણું, તો આપણે એને શું માની બેઠા, ચોરઃ, યહ ચોરઃ, આ ચોર છે અથવા ભૂત છે એવું લાગ્યું. અને જે ગભરાયા જે ગભરાયા, જે પરસેવો છૂટી ગયો, ભૂત છે, રસ્તો બદલી નાખ્યો, તો થાય જ ભલભલાને અંધારામાં આવું થઈ જાય, આ શું છે ભાઈ સાહેબ, જવા દો, ત્યાં નથી જવું. પછી બીજે દિવસે આપણે ફોન કરીએ, આપણા મિત્રો સાથે વાત કરતા હોય, એ પેલા રસ્તે ના જતો, હા મને એમ છે કે ત્યાં કોઈક આત્મા ભટકે છે, આપણે ત્યાં કોઈક આત્મા ભટકી રહ્યો છે. એ પછી વેરાન, પછી તો કેટલી કથાઓ, પછી તો કેટલું આપણે જ જોડી દઈએ અને લોકો બીજા જોડી દઈએ, બધું કેટલું થાય. એ બાજુ ભૂત, આવા કેટલાય એરિયા હશે, બંગલા હોય જ્યાં ભૂત ભૂત છે, ત્યાં ભૂત, એવું ભૂત થઈ ગયું. એટલે આપણો મિત્ર છે ને જરા બુદ્ધિમાન, એને કે એને સમજી ગયો કે આ શું થયું, લે શું કે છે, ચાલ બતાવ. એ તું જેને રાત્રે ભૂત માનતો હતો કે ચોર માનતો હતો, એ શું છે, સહસ્થાણુ, હું આ કોણ છે, ઝાડનું ઠૂઠું છે. એટલે શું થયું, હવે જેને ચોર માનતા હતા એ જતું રહ્યું, અને શું છે ત્યાં, ઠૂંટું હું. એટલે આ વાક્ય છે યહ ચોરઃ સ સ્થાણુઃ, આમાં શું થયું, કોનો બાધ થયો, હે કોનો બાધ થયો, ચોરનો બાધ થયો ને ત્યાં, બે હે, હા બાધ મીન્સ ભ્રમ, બાધ એટલે એક જતું રહ્યું. હવે ખાઓ, ખરેખર હતો, હતો નહીં, માત્ર ભ્રમ હતો, છે તો ત્યાં, હતું ત્યાં શું, માત્ર ઠૂઠું હતું, એને તમે ચોર માની બેઠા કે ભૂત માની બેઠા. એટલે આ જે થયું ને જ્ઞાનમાં, પછી સવારે મિત્રએ બતાવ્યું ત્યારે શું ખબર પડે, ઓ જેને ભૂત માનતા હતા એ શું નીકળ્યું, ઠૂઠું નીકળ્યું. આને કહેવાય બાધ સામાનાધિકરણ્ય. એક જ અધિકરણમાં પહેલા અજ્ઞાનમાં કેટલી અસ્થિ હતી, બે જાણે કે બે, એક તો હતી જ, આપણને નહોતી ખબર, પણ ખરેખર તો એ સ્થાણું હતું. એના બદલે આપણે શું માની બેઠા, ચોર. જ્ઞાનમાં શું થયું, ચોર જતો રહ્યો, કોણ રહ્યું, સ્થૂટું. એમ જ્યાં સુધી જ્ઞાન નહોતું ત્યારે અજ્ઞાન અહમ શું બનીને બેઠો, તો હું કંઈક છું, હું છું. પછી શું થાય, એ અહમનો બાધ થઈ જાય, એને બાધ કહેવાય, અને ત્યાં કોણ રહી જાય, બ્રહ્મ, બ્રહ્મ રહી જાય બધે. આને કહેવાય બાધ સામાના. એ જ પ્રમાણે અહમનો બાધ થયો, અહમ ભાવ ઉદય અભાવ, અથવા યદવા કોશેશુ અહમ ભાવસ્ય, બીજો અર્થ આપે છે કે કાં તો આવો અર્થ કરો, કાં બીજો અર્થ શું છે, કોશેશુ અહમ ભાવસ્ય ઉદય અભાવ, આ બધા કોષમાં, અન્નમય કોષ, અન્નમય કોષ એટલે શું, હું આ શરીર છું, અન્નનું બનેલું શરીર હું છું એવું માનવું, એને કહેવાય અન્નમય કોષ. કોષ એટલે ત્યાં ખરેખર કઈ કોષ નથી, પણ અન્નના બનેલા શરીરને હું માનવું એને કહેવાય કોષ. તો ત્યાં પણ શું થઈ જાય, એ ભ્રમનો બાધ.
એવી રીતે હું પ્રાણમય છું. પ્રાણને અને પ્રાણની ક્રિયાઓને આત્મા માની લેવું એ બની જાય કોષ, તો એનો પણ બાદ. ત્રીજું મનોમય, હું મન છું. મન છું એવું આપણે બોલતા નથી, પણ આપણે શું કહીએ, મનમાં આનંદની, મનમાં દુઃખ હોય તો આપણે શું કહીએ છીએ, હું દુઃખી છું, આજે મૂડ નથી, આજે મૂડ મારો જરાય નથી. એનો અર્થ શું થયો, હું મન છું. એનો અર્થ એવો થાય, મારો આજે જરાય મૂડ, બોલાવીશ નહીં મને હવે તું, આજે હવે તું મને જાજુ બોલાવીશ નહીં, મારો મૂડ નથી. જો મૂડ ગયો છે મારો, મારું ભમ્યું છે હવે, એટલે આપણે પહેલેથી કહી દે, હવે આજ જાજી માથાકૂટ કરવી નહીં, આજે જો માથાકૂટ થશે તો પછી મારાથી કંઈક કહેવાઈ જશે. મૂડ ગયો છે, જોજે મારો મૂડ ગયો, મારું મગજ ગયું છે હવે. ત્યારે શું કહીએ છીએ ખબર છે, આવું બોલીએ ત્યારે ખરેખર શું કહીએ છીએ, કહીએ માનીએ છીએ શું, હું મન છું, મન સાથે તાદાત્મ્ય, મનમાં જે છે એ જ હું છું, એવો અર્થ થયો. તો અહીંયા શું કહે છે, એ પણ જ્ઞાન થઈ જાય, આ મનમાં મૂડ નથી, હું તો એનો દ્રષ્ટા છું. મને મૂડ નથી એવું નથી, આત્માને વળી મૂડ કહેવા, એટલે એવો અહંભાવ ગયો. અથવા આમાં આવું બધું ડિસ્કશન ચાલતું હોય, ધારો કે આપણને એમ થાય આજે તો શું ખબર પડી ગઈ, આજે તો મને એટલી સમજ પડી, અથવા કોઈકને એવું થાય આજે તો એવું લેક્ચર અઘરું હતું, બધું એવું અઘરું હતું, અડધું ઉપરથી ગયું, ત્યારે શું થયું, બુદ્ધિ સાથે તાદાત્મ્ય, આ મારી આમે થોડી સમજ શક્તિ હવે દિવસે દિવસે ઘટતી જાય છે, આપણે એવું બોલે, હવે દિવસે દિવસે બધું ઘટતું જાય છે, બહુ સમજ ના પડે, હવે યાદ ના રહે, હવે બહુ યાદ ના રહે, હવે એટલી બધી ધ્યાન અપાતું નથી, ત્યારે આપણે શું માનતા હોઈએ છીએ, મારી બુદ્ધિ હું છું. એટલે બુદ્ધિની સ્થિતિને આપણે શું માનીએ, આપણી સ્થિતિ. એ શું થયું, કોષમાં અહંભાવ, વિજ્ઞાનમય કોષ. આ બધા કોષમાંથી અહંભાવ જતો રહ્યો. મનને બુદ્ધિને ના સમજ પડે ને તો એ આપણે શું કે, ના સમજ પડે, બુદ્ધિની તકલીફ છે, મારી તકલીફ નથી, મારી તકલીફ નથી, હું તો કેવો છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું. સાત્વિક વૃત્તિ હોય તો હું એમ ના કહું કે હું સત્વ છું. રજસની વૃત્તિ હોય, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. ભગવાન 14મા અધ્યાયમાં કહે છે કે ગુણાતીત મનુષ્ય કોને કહેવાય, ગુણોથી જે અતીત થઈ ગયો છે એને એવું ક્યારે કહેવાય, જ્યારે મનમાં સાત્વિક વૃત્તિ હોય તો એને એમ ના થાય પકડી રાખ પકડી, એવી સરસ વૃત્તિઓ ઉઠતી હોય, ભગવાનના વિચાર આવતા હોય, કોઈને મદદ કરવાની મન થતું હોય, આવું બધું હોય ને ત્યારે આપણને એમ થાય, હા હું તો બહુ સારો માણસ થઈ ગયો હવે, એટલે આ તો હવે જાળવી જ રાખો, સરસ સરસ ભગવાનના ચિત્રો આવતા હોય તો આ પકડી રાખો, એવું એને નથી થતું. પછી ખરાબ વૃત્તિ ક્યારેક આવી જાય, કોઈક વાર આળસની વૃત્તિ આવી જાય, જો કોઈ ભણવું જ નથી, જવા દો, આજ તો ઉઠવું જ નથી, આવું ઘણી વાર થઈ જાય, આજ તો ઉઠવું જ નથી, જાઓ ક્લાસમાં જવાની જરૂર જ નથી, મોડા જઈશું, આજે ચાલો છે, આજનો દિવસ ઊંઘી લેવા દો, તો એને કારણે પછી સાંજ વળેલ આપણે તો આખું બગાડ્યું મેં. અને કાઢો, આવી વૃત્તિ આવે ને એટલે કાઢો, આવો વિચાર ક્યાંથી આવ્યો, કાઢો, એટલે શું થાય, એવું એને નથી થતું. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, આવી જાય તો એને દૂર કરવાનો પ્રયત્ન નથી, આવી જાય તો એને પકડી રાખવાનો પ્રયત્ન, પકડવાનું છોડવા એવું કાંઈ કરતો જ નથી, જે આવે ને જોયા કર. એનો અર્થ એવો નહીં કે તમે આ બધાનું સમર્થન કરો, ના ના, મેં કે મારા ભલે ને ખરાબ વિચાર આવતા એનું એવું કહેવા માટે નથી, આ શેના માટે છે, એ કશા સાથે જોડાતો નથી. જેને ખરાબ વિચાર આવતા હોય એને તો આવું થાય જ નહીં, પણ આ તો એક વાત કર, એક રીત છે કે દૃશ્યને દૃશ્ય જ માને છે, દ્રષ્ટામાં નાખતો ખબર પડી. એમ ટૂંકમાં બસ આને કહેવાય અહમભાવની ઉદય થતો નથી. પછી હવે શેની વાત આવે છે,
लीन वृत्ते है अनुत्पत्ति मर्यादा उपरते है लीन लीन अरे शू कहवा उपरती उपरती नी मर्यादा कई उपरती नी पराकाष्ठा राधर पराकाष्ठा कई उपरती नी पराकाष्ठा कई एटले के अंतर्मुक्ता नी पराकाष्ठा कई तो ये हवे कहे छे आनंदात्मना लीनाया मनोवृत्ति तस्य अनुत्पत्ति यथा आज्यम पुनः क्षीरम न भवती शू छे आनंद स्वरूप आत्मा मां लीन थई गयो छे आने बे अर्थ करी शकाय आ लाइन ना एक तो ए के समाधि मां छे ज्यारे एनी वृत्ति संपूर्णपणे बहार थी निकली गई छे अंदर बीजा बहार मन मां कोई विचारो ज नथी संपूर्णपणे मन मां जगत हवे आउट એટલે મન મન હવે રહ્યું જ નહીં મન પોતે શેમાં સમાઈ ગયું આત્મામાં લીન થઈ ગયું છે એમાં જ આનંદ છે એનો એની સતત આ બધું વિચારવાને કારણે શ્રવણ મનન અને નિધિધ્યાસન પણ કરવાને કારણે અંતર્મુક્તા કેળવવાને કારણે ધીમે 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 એને આત્મામાં લીન થઈ જાય તો એ શું થયું અંતર એ કોની ઉપરતીની પરાકાષ્ઠા છે એ શું થયું લીન વૃત્તે હે મર્યાદા ઉપરતીની પરાકાષ્ઠા આવું કરવા માટે બહુ વાર લાગે એવું નથી કે તરત થાય આપણે ધ્યાન કરીએ છીએ ને ત્યારે શરૂઆતમાં ધ્યાન કરાવડાવીએ ત્યારે પણ શરૂઆતમાં બીજું કેટલું કહીએ ભજન કરાવડાવીએ સંકીર્તન વગેરે કરાવડાવીએ પછી છેલ્લે કહીએ કે હવે મન શાંત થયું હોય તો બીજું કઈ વિચારતા નહીં તેમ ભગવાને કીધું ને કે યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્યે તત આત્મનિ એવ વશમ નયે મનને આત્મામાં બહારથી લઈ આવો જે જે કારણથી બહાર ગઈને આત્મા એકવાર આવી ગયું પછી હવે બીજો વિચાર ન કિંચિત અપી ચિંતયે હવે બીજો વિચાર કરીશ નહીં એમાં એમાં રહે શેના માટે એવું કહે છે જેથી કરીને સમજ પડે કે આ સ્વરૂપ એટલે શું આત્મા એટલે શું તું રહે ત્યાં આ રહેવા કહેવાતી રહે એમ નથી થતું આપણે તો હજાર કઈ વસ્તુ બહાર કહી કે હવે બીજો વિચાર ના કરીશ પણ એ તો આપણે કહેવાતી ના થાય આવી જ જાય જો આ ટેવ ન પાડી હોય તો આ બહુ પ્રયત્નપૂર્વક આ આપણે સતત કરતા હોઈએ તો મન ત્યાં ઠરીઠામ થાય મન ભાગી ના જાય મનનું ભાગવું એટલે શું વિચારો ઉઠ્યા કરે કારણ વગરના આવ્યા જ કરે કઈ લેવા દેવા ના હોય તોય રાગના વિચાર નહીં ઠેકાણા વગરના કોઈ કઈ એની જોડે કોઈ સંબંધ ના હોય એવા આવે પણ એ વસ્તુ પછી આપણને સ્થિર ના થવા દે એ વિક્ષેપ જ છે આવ્યા જ કરે એટલે મગજ થાકી જાય એમાં એટલે પછી માણસને ઊંઘવાની એટલે જ જરૂર પડે બધું થાકી જાય પણ આ સતત ટેવ પાડી હોય અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેન છે અભ્યાસ અને વૈરાગ્યથી મનને આવી રીતે ટેવ પાડી હોય કે મન હવે બધામાંથી નિવૃત્ત થઈ ગયું તો હવે મન રહ્યું નહીં બધી વૃત્તિઓ જતી રહી છે જેમ પાણીમાં આપણે કહે છે ને મોજા ઉઠે નહીં મોજા ઉઠતા જ નથી મોજા ઉઠે ત્યાં સુધી જળમાં વિક્ષેપ છે પણ મોજાઓ ઉઠતા જ નથી એ જ પાણી મોજા રૂપે આવતું હતું હવે આવતું બંધ થઈ ગયું અને પાણી જતું નથી રહ્યું પણ હવે શું છે એમાં કોઈ હલનચલન નથી મોજાઓ નથી શું છે માત્ર પાણી એવું અંદર હોય છે ડીપમાં ઉપર મોજાઓ હોય છે પણ ડીપમાં એકલું પાણી હોય એમ ચૈતન્યમાં એક વૃત્તિ ઉઠતી નથી વૃત્તિ હોય તો મન હવે વૃત્તિ ઉઠતી જ નથી
આપણા કહેવાથી ઓર્ડર કરવાથી ના થાય. આ પ્રયત્ન જોઈએ, આ બધું વૈરાગ્ય, આ બધું કહ્યું ને વૈરાગ્ય આવવો જોઈએ, અહંભાવનો ઉદય થવો જોઈએ, અનુદય થવો, એ બધું થાય ત્યારે આવું થાય અને ત્યાં તમે લીન થઈ જાઓ. અને કહેવાય સમાધિ. અને ત્યારે એને સ્વરૂપનો અનુભવ થાય. હંમેશા હોય છે પણ એને સમજ નથી હોતી કે હું કોણ છું. એમાં રહે ત્યારે સમજવું કે આને શું કહેવાય, આ ઉપરતીની પરાકાષ્ઠા. આ ઉપરતીની પરાકાષ્ઠા કહી. આનો અર્થ મેં કહ્યું આવો બી કરી શકાય અને બીજો પણ કરી શકાય. કેવો અર્થ કરી શકાય કે ભાઈ વ્યવહાર કરે છે, ધ્યાનમાં નથી તો ત્યારે તો જગત સાથે બધું ચાલતું હોય, પણ ત્યારે પણ એ કરવાનું બધું કરતા હોય. એવું નહીં કે બે ધ્યાનમાં હું અંદર છું એટલે ગેસ ચાલતો હોય તો દૂધ ઉભરાયા કર, ઉભરાયા કર, ઉભરાયા કર, મારી વૃત્તિ લીન થઈ ગઈ એટલે હું બંધ જ ના કરું. એવું નથી. જેવું થતું હતું ગોપીઓને કૃષ્ણના વિચારમાં જતા રહે તો બધા બધા દૂધ ઢોરાઈ જાય, ઉભરાઈ જાય. એટલે એને સાધુ કે એ આ શું કરે તું, તું બધું ઢોળી જ નાખે છે આખો દિવસ. પછી નદીએ પાણી ભરવા જાય તો પાણી ભરતા ભરતા એને ધ્યાન લાગી જાય. ધ્યાન લાગી એટલે કૃષ્ણ બાળ ગોપાળ યાદ આવી જાય, એને એમ થાય સામે જ ઉભો છે, એટલે ભરેલું પાણી એ ઢોળી નાખે. શું કરે કઈ ખબર ના પડે એટલે પાછી એને સાસુ આવીને ખીજાય કે આ શું કરે તું. આ એવું આપણે વાત નથી કરતા, એવું કોકને થાય, પણ વ્યવહારમાં સજાગ હોય, જે કરવાનું હોય કરતા હોય, તો પણ વૃત્તિ સેમાં લીન હોય, બ્રહ્મ, બધું બ્રહ્મનું જ, બ્રહ્મ બ્રહ્મ સિવાય એને બીજી કોઈ હવે સમજ નથી. એનો અર્થ એવો ને બીજાને જોતો નથી, સાંભળતો નથી, છતાં પણ એકમાં જ આ બધો વ્યવહાર થઈ રહ્યો છે એવી સ્પષ્ટ સમજ હોય, એવો અર્થ પણ કરી શકાય. આ બંને થાય, પણ અહીં મુખ્યત્વે છે એની વાત કરી કે સમાધિમાં એનું મન લીન, અહીંયા એ વાત ચાલે છે, એનું મન સમાધિમાં લીન થઈ ગયું, કોઈ વૃત્તિ ઉઠતી નથી. એ જરૂરી છે થોડા વખત, એટલે એવો સમય કાઢવાનો, દરરોજ દરરોજ થોડો સમય એવો કાઢીએ પ્રયત્નપૂર્વક, જો એવું થાય તો જ ખરેખર આત્માની સમજ પડશે. અત્યારે આપણા આ બધું બહારના શબ્દો હોય છે, પછી એ આપણું બનશે કે આત્મા એટલે શું એ આપણને ખબર પડે. આ હું છું, એ હું એટલે ચૈત અહંકાર નહીં, એ હું એટલે કોણ, ચૈતન્ય. બસ એ છે જે મેં અહીંયા કહ્યું, યથા આજ્યમ પુનઃ ક્ષીરમ ન ભવતી. એકવાર ઘી થઈ ગયું પછી પાછું એ દૂધ ન બની જાય, અથવા આજ્યમ પુનઃ, હા, જે ઘી બની જ ગયું છે એ હવે પાછું દૂધમાં પરિવર્તન થવાનું નથી. એમ એક કરતા વૃત્તિ આત્મામાં લીન થઈ ગઈ પછી પાછી જગત પ્રત્યે જૂની રીતે દોડે, એ જ જૂની એની ભોગની ઈચ્છા, એવું હવે શક્ય નથી. એમ કહ્યું કે સ્વતઃ અનુપમ આનંદ અત પરમાતૃપ્તિ, એને પોતાનામાં જ પરમ તૃપ્તિ છે, એ વાત થઈ. આ કરી અને વચ્ચે એક વખત મેં કહ્યું ને સાધનની વાત ફરીથી એમણે છેડી દીધી. હવે શું કરે છે, ઇદાની નિરૂપમાનંદમ જ્ઞાની ન દર્શયતી. એને કહ્યું ને લીન થઈ જાય છે આત્મામાં, તો એને શું, એને અંદર શું મળે છે, અમને તો કંટાળો આવે અંદર, શું કઈ છે તો નહીં, આત્મા તો નિર્વિષય છે, નિરાકાર છે, તો પછી શું અંદર કંટાળો ના આવે. તો કે ના, નિરૂપમ આનંદમ જ્ઞાની, જ્ઞાનીને કેવા આનંદ નો અનુભવ થાય, નિરૂપમમ, જેની કોઈ ઉપમા નથી, એવા આનંદને અનુભવે છે. અનુભવે છે એટલે એ આ મારાથી જુદો કોઈક આનંદ છે જેને હું ભોગવી રહ્યો છું એવું બી નહીં, હું આનંદનો ભોગતા છું તો આનંદમય કોષ થઈ જાય. હા, આનંદનો ભોગતા છું હું તો એ આનંદમય કોષ. જ્યાં સુધી ભોક્તૃત્વ છે તો પછી આમાં એમ થાય કે આ મારે જોયા કરવું જોઈએ, એવું ને, આ હું જ છું અને હુંમાં કોઈ પ્રયત્ન ના હોય. આપણે અત્યારે હુંમાં કોઈ પ્રયત્ન છે, અસ્તિત્વમાં કોઈ પ્રયત્ન કરવો પડે, એટલે હું આમ આમ વિચારું તો જ હું ફલાણી હું છું એવું નથી.
એની જાતે જ છે. છે માટે કઈ આપણે કરવું નથી પડતું, કરવું પડે, કોઈ ફેક્ટરીમાં જવું પડે, શોપિંગ કરવું પડે, બાઇંગ કરવું પડે, કઈ કરવું પડે. છું માટે હું કેવો છું એના માટે બધું બહુ કરવું પડે છે, પણ છું માટે કઈ કરવું નથી પડતું. હું કમાવતો જ છું, હું ખાવતો જ છું, એવું નથી. આ છું પણ તો એની જાતે જ છે. કઈ ના કરો તો એ છું તો છું જ, ભલે લોકો મને ગાંડો કે, પણ હું તો છું. એ છું માટે પ્રયત્ન નથી, સમજે પડી? એમ જ્ઞાનીને માટે આમાં એટલું સહજ છે. એ થયું. હવે એની એ જે આનંદ જે એને આનંદ અનુભવે છે, અનુભવ શબ્દ ના બોલાય, પણ હવે શું કહીએ, આનંદમાં જે લીન થઈ ગયો છે એનું હવે વર્ણન કરે છે 426માં શ્લોકમાં. ब्रह्माकारतया सदा स्थिततया निर्मुक्त बाह्यार्थधीः अन्यावेदित भोग्य भोग कलन निद्रालुवत् बालवत् स्वप्नालोकित लोकवत् जगदिदम् पश्यन् क्वचित् लब्धधीः आस्ते कश्चिदनन्त पुण्यफलभूक् कश्चिदनन्त पुण्यफलभूक् धन्यः समान्यो भुविः. શું કે છે? જ્ઞાનીની વાત કરે છે કે વો કે જે કોઈ કશ્ચિત લબ્ધધીહી, લબ્ધધીહી જેની ધી એટલે અહીંયા જ્ઞાન કહેવાય, જેને બહુ આનંદ જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે, એવો કોઈક એક શું છે? તો એની પહેલા કે છે, બ્રહ્માકાર તયા સદા સ્થિત તયા નિર્મુક્ત બાહ્યાર્થ ધીહી. બ્રહ્મા, પેલા આપણે ટ્રાન્સલેશન જોઈ લે, બ્રહ્માકાર તયા સદા સ્થિત તયા, જેની બુદ્ધિ બ્રહ્મમાં જ લીન થઈ ગઈ છે. બ્રહ્મનો આકાર, વૃત્તિએ બ્રહ્મનો આકાર લઈ લીધો છે. પહેલા જગતનો આકાર હતો બુદ્ધિમાં, જગત આકાર, અને બ્રહ્મનો આકાર એટલે કેવો કેવો આકાર? જગતનો આકાર, જ્યારે કે આ રૂમાલનો આકાર બુદ્ધિ લે, મીન્સ એવી વૃત્તિ આવે, તો આ રૂમાલને તો એક આકાર છે, એક શેપ છે, એક બાઉન્ડ્રી છે, એટલે એવો આકાર આવે. બ્રહ્મમાં કયો આકાર આવે? એટલે ભલે આકાર કીધું, પણ ત્યાં કોઈ આકાર નથી. એટલે કીધું બ્રહ્માકાર સદા સ્થિત તયા, સદા એમાં સ્થિત છે. કેવું? નિર્મુક્ત બાહ્યાર્થ ધીહી, નિર્મુક્તા બાહ્યાર્થ ધીહી યસ્ય સહ નિર્મુક્ત બાહ્ય, જેના મનમાંથી બુદ્ધિમાંથી બાહ્ય કોઈ બધી વસ્તુઓ નીકળી ગઈ છે, આવો જે છે, તો પછી ભાઈ એ ખાય છે, પીવે છે, શું ચાલે છે એનું, એ કેવી રીતે જીવે છે? હવે વ્યક્તિની વાત કરે છે જે આમ બ્રહ્મમાં જ સ્થિત છે. તો કે છે, અન્ય વેદિત ભોગ્ય ભોગ કલન, બીજા ખવડાવે એ ખાય, એવા એવા કોઈ અવધૂતો જે શું, અન્ય વેદિત ભોગ્ય ભોગ કલન, એના મોઢામાં કોઈક મૂકી આવે તો ખાય, એને ખાય એટલે પછી એને જાતે અંદર જાય ને એનું શરીર ચાલે. જેવી રીતે પેલા બાળકને આપણે પરાણે ખવડાવીએ અને એને ખાવું જ ના હોય, તો આપણે શું કરીએ, પરાણે બે દાળ ભાત ચોળીને મૂકીએ, એને પકડીને એના મોઢામાં મૂકીએ. માં એવું કરે, પેલા બાળક ખાવું હોય પરાણે ખુશાળે, એટલે પેલો નાખે અંદર, કોઈ કોઈ નાય ખાય બહાર કાઢે, બાળકો તો બહાર કાઢી નાખે, પણ એવી રીતે એનું ચાલે છે. બોલો, હવાઈ હોય પરાણે લોકો ખવડાવે તો ખાય. લોકો એટલે જગત, એટલે ઈશ્વર, પ્રારબ્ધ એને ખવડાવે તો ખાય,
તો ના એને પડીએ નથી, ખાર મારે જીવવું નથી, મીન્સ જીવવું ના જીવવું એની એ પડી નથી. આવો તો શું કરે છે આ, કઈ રીતે જગતને જોઈ? સ્વપ્ન લોકિત લોકવત જગત ઇદમ પશ્યન. સ્વપ્નમાં જેમ જગત જોતા હોઈએ, સ્વપ્નનું જગત, સ્વપ્નનું જગત જેમ આપણે સ્વપ્ન જોતા હોય ત્યારે જોઈએ છીએ, બસ એની જેમ એ આ જગતને જોવે છે. કોણ? કોઈક. કોઈક એટલે આ કોઈક મીન્સ એની ટોમ ડિક એન્ડ હેરી નહીં, કોઈ ગમે તે નહીં, અભણ અણઘડ નહીં, કોણ? જ્ઞાની. કોઈક આવો હોય, મનુષ્યાણામ સહસ્રેશુ કોઈક આવો નીકળે, લબ્ધધીહી, જેને આ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જ્ઞાન. પછી બેઠો છે આસ્તે. કેવી રીતે બેઠો છે? બેઠો છે એટલે આમ બેઠો છે એવું નહીં, એ લીન છે. સેમા કશ્ચિત કોઈક પાછો અનંત પુણ્ય ફલ ભોગ. અનંત પુણ્યો એને જે કરેલા છે અનેક જન્મોમાં, એને પરિણામે એને આ સ્થિતિ આવી. બહુ જ પુણ્યશાળી આત્મા. પાછું એક બે જન્મના પુણ્ય નહીં, આ કેવા કેટલાના પુણ્ય છે, અનંત પુણ્ય ફલ ભોગ, અનંત પુણ્ય કર્મો. એને તો જ બધું ઠેકાણે પડે, કેટલાય પુણ્ય કર, ઈશ્વર કૃપા આવી, ગુરુ કૃપા આવી, શાસ્ત્ર કૃપા આવી, આ બધી આવી અને જોડે સૌથી અઘરી આત્મકૃપાય થઈ. આ બધું શાને કારણે? સત્કર્મ. પુણ્યકર્મ એટલે સત્કર્મ. આવા કેટલા કર્યા છે? બહુ કર્યા હોય, બહુ જ કર્મો કર્યા હોય, એને કારણે આ બુદ્ધિ ઠેકાણે આવી બધી, અને એને કારણે બધું સરખું થયું છે, એને કારણે એને હવે જ્ઞાન થઈ ચૂક્યું. તો એ કેવો છે આપણા માટે? શું ભાઈ આનું આપણે શું કરવાનું? ભલે ને રહ્યો, રહેવા દો, આપણે શું એમ તો થયો, અમારે એને જો કોઈ લેવા. તો કે ના, ધન્ય સહ માન્યો ભૂવિ, એ આ ભૂવિ ઉપર અત્યંત ધન્ય પુરુષ છે, એટલે આપણે એવા બનો એમ કહે છે. આપણે એનું અનુકરણ કરવું જોઈએ, આપણા માટે આદર્શ છે. આના જેવો કોઈ ધન્ય ભાગ છે નહીં. એ વસ્તુ ટૂંકમાં અહીંયા જ્ઞાનીનું વર્ણન કર્યું, જ્ઞાની પુરુષનું વર્ણન. જો સરસ અહીંયા ભાષ્યકાર કે છે, પહેલો શબ્દ સમજાવે છે, ધિયઃ નિર્મુક્તઃ બ્રહ્માકારતયા સદા સ્થિતતયા. બ્રહ્મમાં જ એની વૃત્તિ છે, એને બીજું કંઈ સૂચતું જ નથી. આ તો ખરેખર ઇત્સરના જ્ઞા, પેલા આખો દિવસ એમાં એમાં હોય એની વાત કરે છે. ધારો કે આનંદમયીમાં હોય, કે પછી રમણ મહર્ષિજી હોય, આવા બધા હોય, એવા કેટલાય અવધૂતો હશે. આખોની વાત ચાલે છે જે હંમેશા ધ્યાનમાં મગ્ન જ હોય. શું છે? યસદા પ્રત્યયાંતર શૂન્યત્વેન અછિન્નતયા. બીજો કોઈ પ્રત્યય જ નથી, કોઈ બીજા વિષયનો અંદર પ્રત્યય ન આવે. પ્રત્યય એટલે વૃત્તિ, કોગ્નિશન, આકાર, એવો બીજા વિષય પ્રત્યયાંતર શૂન્ય. કેનો પ્રત્યય? બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, અસ્મિ અસ્મિ અસ્મિ, અહમ અસ્મિ સદા ભામી, કદાચિન્ન અહમ અપ્રિય, હું છું, હું સતત પ્રકાશું છું, અને હું નહીં બધું બ્રહ્મ જ, બધું એને દેખાતું જ નથી. આ શુકદેવજી જેવા કોઈ હોય જેને અહમ મમનો કોઈ ખ્યાલ જ નથી. કોને અહમ કહેવાય ને કોને મમ કહેવાય, આ હું ને આ મારું, આ હું ને મારી માતા ને મારા પિતા ને મારા પતિ ને મારી પત્ની ને મારું ઘર ને મારું પાન મારું તે અને આ બીજાનું, આવા એને કોઈ ખ્યાલ જ, આવો સંસાર હજી આવ્યો જ નથી. આવ્યો નથી ને છૂટી ગયો, અહમ મમ છૂટી ગયા. અહમ મમ જ એક ભાગલા કરે છે, અહમ મમ ભાગલા કરે, હું ને તું ભાગલા કરે, એકમાં ભાગલા સેનાથી થાય? હું અને આ બીજું. આપણે શું કહીએ, એક મોટું આપણે પેલું ચોકલેટનું મોટું બનાવ્યું સ્લેબ, અને પછી એના ભાગલા કર્યા, એટલે શું થયું? આ એક, આ બીજું, હું. એમાં એક ચોકલેટના ભાગલાને થયું કે હું અને આ બીજું તું અને આ બીજું બધા પાછા જગત, એવું કાંઈ રહ્યું એક જ. બસ આવું છે. અછિન્નતયા બ્રહ્માકાર પરમ પુરુષ, આ જીવનનો પરમ પુરુષાર્થ છે આ જીવન. એટલે હવે લીન વૃત્તિની અવધિની વાત કરે છે, બસ લીન છે એનો શું, બધું કામ પતી ગયું, એને હવે આનાથી આગળ શું કરવાનું?
બ્રહ્મમાં આવી ગયા એટલે હવે બહાર નીકળો, એવું કઈ હવે કઈ છે કરવાનું, રહ્યું જ નહીં, બધું પતી ગયું. બસ આને કહેવાય સ્વયં એવ નિવૃત્તત્વાત વિષયાણા પ્રયત્નસ્ય અનપેક્ષિત. હવે કોઈ એને પ્રયત્ન વૃત્તિને બહાર જતી હોય રોકીને પાછી લાવો, હવે આ પ્રયત્ન ગયા. આપણી કુસ્તી ચાલતી હતી ને અત્યાર સુધી સાધકના જીવનમાં આવું ચાલતું હોય તો એ બધું ગયું. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા, જેમ ભગવાન કહે છે ને કે પરમને જોશે ત્યારે જગત પ્રત્યેનો જે રસ રહી ગયો છે ને એ નીકળી જશે. બાકી એવું બને કે સાધક વિષયોમાં જાય નહીં, વિષયો ભોગવે નહીં, છતાં પણ એને વિષયની યાદ આવતી હોય, આકર્ષણ રહી ગયું હોય, પણ એ બી ક્યારે છૂટી જાય? એ છૂટી જાય ક્યારે? જ્યારે અંદરથી ઉત્કૃષ્ટ રસ પ્રાપ્ત થાય, એવું આને થયું છે. ઉત્કૃષ્ટ રસ પ્રાપ્ત થાય છે. આવો કોણ છે? કશ્ચિત, આવો કોઈક નીકળે. હવે બીજી લાઈન સમજાવે છે. અન્ય વેદિત ભોગ્ય ભોગ કલનઃ, શું કે અન્ય લયાવે, ભોગ્ય ભોગ કલનઃ, અન્ય હિ આવેદિતમ યદ ભોગ્યમ શરીર સ્થિતિ નિમિત્તમ અન્નપાનાદિકમ તેના ભોગ્યસ્ય કલના સંભ. શું કરે કે એ તો એને એનો અહંભાવ શરીરમાં આવે છે જ નહીં, હું શરીર છું એવું એટલે એને ભૂખ નથી, એને તો ભૂખ નામની વસ્તુની ખબર ના હોય. કારણ કે ત્યાં જો વૃત્તિ ત્યાં જાય ત્યારે વસ્તુ યાદ આવે. આપણે એકદમ વાંચતા હોય તરત ભૂખ લાગે, એ ભૂખ લાગે કેવી રીતે? આપણી બુદ્ધિ ત્યાં જતી રહી એટલે ખબર પડી, ઓ હવે ભાઈ જમવા ચાલો, હવે આ બધું ભણવાનું બંધ કરો, હવે પોણા બારથી, હવે ભાઈ બંધ કરો, અમારે ઘરે જવાનું છે, બંધ કરો. એને એવી બુદ્ધિ જ ના, કારણ કે ત્યાંથી નીકળે જ નહીં, સમજ પડી? તો એવા રમણ મહર્ષિ 11 વર્ષ મૌન રહ્યા અને આમાં એમાં હતા. તો શરીર કેવી રીતે ચાલે એટલે ભગવાન વ્યવસ્થા કરે કે આને શરીર ચલાવવા માટે શું કરે? આજુબાજુના જે બધા હોય ને એને થાય કે આ બાવા તો બેસી જ રહે છે, તો જીવશે કેવી રીતે? એટલે એમના પરાણે મોઢામાં કંઈક નાખી આવતા હતા, આમ એમનું ચાલ્યું, આવી રીતે એમનું શરીર ચાલ્યું. એ ગુફામાં હતા ને, એ ઉપરના મંદિરમાં, કયું આપેલું ના, અરુણાચલના મંદિરમાં ઉપર હતા પહેલા, પણ પછી બધા ભક્તો હેરાન કરવા માંડ્યા, પથરા મારે, બાળકો આવું બધું બહુ કરે. એટલે કોઈક એક ભક્ત તો એને શું કર્યું, એમના શરીરને ના, એ વખતે એ જાગી ગયા અને એમને નીચે જઈને બેઠા, નીચે પણ એક નાનું મંદિર છે ગુફામાં, ત્યાં જઈને એમણે ધ્યાન કર, તો ત્યાં બેસી જ રહે, બેસી જ રહે, બેસ 11 વર્ષ બેસી રહે. તો દરરોજ એક હતો, કોઈક એમના મોઢામાં પરાણે કંઈક નાખી આવે, રોટલી કે દાળ ભાત કે જે ખાતા હોય, થોડું પરાણે અંદર જાય એટલે ચાવીને અંદર ચાલુ જતું રહે. એમ અહીંયા કહે છે કે પ્રારબ્ધ એને જે આપે છે એનાથી એનું શરીર, કારણ કે પ્રારબ્ધને એના શરીરને ટકાવવું છે. પ્રારબ્ધ મીન્સ ઈશ્વર, ઈશ્વર રિસ્પોન્સિબિલિટી લઈ લે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ, પ્રારબ્ધને જેમણે પોતાનું વપુ સોંપી દીધું છે, આને મારે જાળવવું એવી કોઈ આને જાળવવા માટે હું કોઈ પ્રયત્ન કરું છું? આ જાળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કરીએ છીએ? એમ જ્ઞાની પુરુષ આને શરીરને પોતાનું માની અને એને જાળવવા માટે એની કોઈ એવી સ્વેચ્છાએ પ્રવૃત્તિ થતી નથી, એટલે પછી કોને કરવી પડે? ઈશ્વર, કારણ કે ઈશ્વરની સૃષ્ટિનો તો એક ભાગ જ છે, એટલે ઓર્ડરમાં જેમ થતું હોય એમ એનું થાય, એવી અહીં વાત કરે છે. હા, અથવા બીજું એક દ્રષ્ટાંત આપ્યો, બે દ્રષ્ટાંત અહીંયા આપ્યા. કયા આપ્યા? નિદ્રાલુવત અને બીજું કયું? બાલવત, બાળકોની જેમ. બાળકોમાં કેવું છે ભાઈ? તો કે છે બાલશ્ચ માત્રા ભોજ્યતે, બાળકને કોણ ખવડાવે? માત્રા વડે એ બાળકને ખબર નહીં ના હોય તો માને ખબર પડે કે હવે એને જમવાનો ટાઈમ થયો, હવે એને જમવા દો. પરાણે એને એ રમતો હોય તો રમતા પાછળ જઈને પાછળ દોડીને એને બધું કેટલું કરીને એને ખવડાવે, કારણ કે એને ખબર છે એને ભૂખ લાગશે, એને જરૂર છે, એને તો પોષણ નહીં મળે, તો એ પરાણે ખવડાવે. એમ આનું શરીર પ્રારબ્ધ ચલાવે છે. શરીર એટલે એનો બધો કારભાર કોણ ચલાવતા હોય? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ઈશ્વર.
આવું ચાલે છે. શરીર પરમુખ પ્રારબ્ધ કર્મા યત્ત ભોગ અપી, એનો જે ભોગ છે એ પણ પરમુખે ન શરીર બીજા લોકો પૂરું પાડે, બીજા લોકો કરે એનું બધું, બધું થઈ જાય, એને કોઈ વાંધો ના આવે. ઈશ્વર બધું કરી લે, ઈશ્વર એટલે પ્રારબ્ધ. અને ઈશ્વર કોઈને કોઈને નિમિત્ત બનાવે, કોઈકને નિમિત્ત બનાવે. એ જઈને પેલા 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 કોઈક છોકરો બીજા બધા મારતા હતા પથ્થર, પણ એકને દયા આવે અને એમ થાય કે આ બિચારા સરસ જ્ઞાન નો પ્રયત્ન કરે છે એટલે મારે એનું કઈક. આવું કોઈકને એવી વૃત્તિ જન્મે, એવું થાય, બસ આવી રીતે એનું ચાલે છે. અને સ્વપ્નને જેમ જોતો હોય, જાગે ત્યારે સ્વપ્નને જુએ એમ જગત તરફ એની દ્રષ્ટિ છે. અને એક ચાલે છે રમત. અને પછી જે સ્વામી દયાનંદજી મહારાજ કહે છે, એને બીજા કોઈ પિક્ચર જોવા જવાની, મૂવી જોવા જવાની કે સર્કસ જોવા જવાની એવી ઈચ્છા નથી. કે જગત જ મોટું સર્કસ છે, જગત જ મોટું મૂવી છે, અને એનું મન જ મૂવી છે. જેમ આપણે પેલું પ્રોજેક્ટર ઉપર ફિલ્મ આવતું હોય ને આપણે જોતા હોઈએ ને, પ્રોજેક્ટરને કારણે એમાં મનમાં બધી રીલ આવ્યા કરે છે, મનમાં બધી આવ્યા કરે, જુએ પિક્ચર ચાલે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પિક્ચર છે, બહુ બધું સારું, ઘણી બધી થીમ આમાં આવતી હોય, જોવે થ્રિલિંગ. આ મૂવી એનું કેવું છે, બહુ એક્સાઇટમેન્ટ વાળું છે, બસ જોતો હોય. મિથ્યાત્વેન પશ્યન, મિથ્યા રૂપે કોણ છે, બ્રહ્મવિદ વરહ. આ બ્રહ્મ જ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ, બધા સ્થિતિ એ ન હોય એવી એની છે. કેવો છે, અનંત પુણ્ય ફલભૂક, અનેક અનેક જન્મના પુણ્યોનો આ ફળ છે એ કે. અને હવે આપણને અહીંયા પછી આના વિશે છે ને, અનંત પુણ્ય ફલભૂકમાં એ ટીકાકારે ઘણું બધું કહ્યું છે કે એ આપણા આવતા વખતે આપણે એને જોઈએ. એટલું બધું સરસ બે ત્રણ શ્લોકો આ જ્ઞાનીનું વર્ણન કરતા લખ્યા છે, બીજે બીજે જગ્યાએથી બ્રહ્મગીતા વગેરેમાંથી લઈ આવી, અને જ્યાં જ્યાં પણ આવા જ્ઞાનીનું વર્ણન છે એવા શ્લોકો અહીંયા તમારી બુકમાં નથી, અહીં ટીકાકારે ઉદ્ધૃત કરેલા છે, એવું આવતા વખતે તમને કહીશ. હવે આના પછી સ્થિતપ્રજ્ઞની જેમ ભગવાને વાત કરી એવી રીતે અહીં પણ સ્થિતપ્રજ્ઞનું વર્ણન આવશે 14 શ્લોકમાં. સ્થિતપ્રજ્ઞ જેની પ્રજ્ઞામાં સ્થિર થઈ ગઈ છે એ વર્ણન આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.